હેલો ફ્રેન્ડ્સ પદ્યદીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે બિન અનામતનું ફોર્મ જે ખરું એ કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને એના માટે તમે ક્યાંથી કઈ રીતે કઢાવશો એના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો આ ફોર્મ હાલમાં મારી પાસે એક નમૂનો છે જે એક વિદ્યાર્થી ફોર્મ કઢાવીને આવેલ છે દાખલો આવકનો જે બિન અનામતનો ફોમ ભરીને ત્યાંથી જે બિન અનામતનો દાખલો મળે એ કઢાવીને આવેલ છે હાલમાં ધોરણ દસ સાયન્સ એટલે કે ધોરણ દસમાં સિત્તેર ટકા ઉપર હોય અને અગિયાર સાયન્સ કરતા હોય વિદ્યાર્થીઓ એ લોકો આ ફોર્મ ભરે છે તો એ લોકોને કંઈક સ્કૂલમાંથી ફી માફી મળવાની હોવાથી બિન અનામતનો ફોર્મ ભરવાની તૈયારીઓ ચાલે છે તો મિત્રો એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે શું શું પુરાવા જોઈશે એના વિશે પહેલાં જોઈ લઈએ તો અરજદારની એલ્સની નકલ એટલે કે વિદ્યાર્થી જે છે અગિયાર સાયન્સમાં એમની એડ્સની નકલ રેશન કાર્ડની નકલ પિતાની એલસીની નકલ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ લાઇટ બિલની નકલ અને વેરા પાવતીની નકલ આટલા દસ્તાવેજો લઈને તમારે તાલુકામાં જવાનું રહેશે સાથે એક ફોટોગ્રાફ લેવાનો રહેશે પછી આ પ્રમાણેનું ફોર્મ તાલુકામાંથી તમને મળશે અહીંયા તમે જોઈ શકો છો કે ફક્ત ગુજરાત સરકાર હેઠળની યોજનાના લાભ માટે બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર અહીંયા તમારો ફોટોગ્રાફ એટલે કે વિદ્યાર્થીનો ફોટોગ્રાફ લગાવશે એના પર સિક્કો લગાવશે અહીંયા તમે જોઈ શકો છો કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી દાખલા તરીકે પટેલ દીપક કુમાર ફાધરના પુત્ર છે તેઓ ગામ તાલુકો ના રહેવાસી ગુજરાત રાજ્યની બિન અનામત જાતિઓ સમૂહો પૈકી હિન્દુ કડવા પાટીદાર જાતિના છે જે જાતિના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અથવા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હેઠળ અન્ય પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થતો નથી અહીંયા તાલુકા વિકાસ અધિકારીનો સિક્કો હશે અહીંયા તમે જોઈ શકો છો કે એક દસ બે હજાર અઢારમાં કઢાવેલ છે અને આટલા પુરાવા સાથે તમને આવો દાખલો મળી જશે જે તમે સ્કૂલમાં આપશો એટલે તમારી ફી માફી થઈ જશે તો હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખ્યાલ આવી ગયો છે તો સારી એવી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ